હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? શ્રી આરકે પાંત્રોડ સાયન્સ કોલેજ ધાનેરા, ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ. હું મહેન્દ્ર પ્રજાપતિ. ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, SY BSc ફિઝિક્સ સેમ 3માં CC ફિઝિક્સ 301 યુનિટ 1 માં ઉષ્મા અને થર્મોડાયનેમિક્સ, વાયુનો ગતિવાદનો અભ્યાસ કરવાનો છે. યુનિટ 1 ચેપ્ટર 1માં ઉષ્મા અને થર્મોડાયનેમિક્સ, પાર્ટ 2માં અવરોધ પ્રક્રિયા એટલે શું, પ્રક્રિયામાં પ્રારંભિક અને અંતિમ અવસ્થામાં એન્થાલ્પી એચનું મૂલ્ય સમાન રહે છે અથવા એન્થાલ્પી એચનું સંરક્ષણ થાય છે, અને હેમ્બ્લોઝ વિધેય દ્વારા સમતાપી અને સમકદી ફેરફાર F અચળ રહે છે નો અભ્યાસ કર્યો. યુનિટ 1 ચેપ્ટર 1 પાર્ટ 3માં થર્મોડાયનેમિક વિધેયો દર્શાવો. આ વિધેયની મદદથી મેક્સવેલના 4 સમીકરણ મેળવો. થર્મોડાયનેમિક્સ એટલે શું? થર્મોડાયનેમિક્સ એટલે કે એવું તંત્ર જે વસ્તુને બદલે વ્યાપક રીતે તંત્ર શબ્દ પ્રયોજવામાં આવે છે, કે વિશ્વમાં જે ભાગનો થર્મોડાયનેમિક અભ્યાસ કરવાનો હોય તે ભાગને થર્મોડાયનેમિક તંત્ર સિસ્ટમ કહે છે. આ તંત્ર એક પરિણામમાં હોઈ શકે, દ્વિપરિણામમાં હોઈ શકે, ત્રિપરિણામમાં હોઈ શકે, તે એક જ વસ્તુ કે પછી અનેક વસ્તુનું હોઈ શકે. તંત્ર એક વસ્તુઓનું બનેલું હોય તે વસ્તુને તંત્રના ઘટકો કહેવાય. તે વિકિરણ સ્વરૂપે હોઈ શકે. હવે થર્મોડાયના વિધેયો દર્શાવો. હવે શુદ્ધ પદાર્થના 4 વિધેયો નીચે મુજબ દર્શાવ્યા છે. આંતરિક ઊર્જા U, એન્થાલ્પી H ઇક્વલ ટુ U પ્લસ P ઇન્ટુ V. આંતરિક ઉર્જા U, એન્થાલ્પી H ઇક્વલ ટુ U પ્લસ P ઇન્ટુ V. હેમ્બ્લોઝ વિધેય F ઇક્વલ ટુ U માઇનસ T ઇન્ટુ S. ગિબ્સ વિધેય G ઇક્વલ ટુ H માઇનસ T ઇન્ટુ S. આમ ગમે તે એક P, V અને T એટલે કે દબાણ, કદ અને તાપમાનની ત્રણેયમાંથી ગમે તે 2 વિધેયો લઈ શકાય. U અને S એટલે કે આંતરિક ઉર્જા U, એન્ટ્રોપી S, અને P અને T કદ અને તાપમાનના વિધેયો દર્શાવતા. હવે U બરાબર F ઇન્ટુ V ઇન્ટુ T, S બરાબર એન્ટ્રોપી, F ઇક્વલ ટુ V ઇન્ટુ T, U બરાબર F ફંક્શન, S ઇન્ટુ V એ પણ લખી શકાય. આમ P, V, T અને S એટલે કે દબાણ, કદ, તાપમાન, એન્ટ્રોપી તથા U, H, F અને G ને એમ 8માંથી એટલે કે આંતરિક ઉર્જા H, એન્થાલ્પી H, હેમ્બ્લોઝ વિધેય F અને ગિબ્સ વિધેય F એમ 8માંથી ગમે તે એકને બીજાના વિધેય તરીકે દર્શાવી શકાય છે. હવે ધારો કે થર્મોડાયનેમિક તંત્ર એ સૂક્ષ્મ પ્રતિવર્તી ફેરફાર એટલે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જઈ શકે છે, એટલે કે જેવો સંતુલિત અવસ્થામાંથી બીજી અવસ્થામાં જાય છે, તેથી પૂર્ણ વિકલન સ્વરૂપમાં દર્શાવી શકાય. હવે આલેખની રીતથી માત્ર 2 અવસ્થાઓ પર આધાર રાખે છે. એટલે ફેરફારો કેવી રીતે થાય છે તે બંનેને સ્થાને જોડતા પથાકાર પર આધાર રાખતા નથી. હવે થર્મોડાયનેમિકના પહેલા નિયમ મુજબ, પહેલો નિયમ એટલે કે તંત્રને કોઈ પ્રારંભિક અવસ્થા આઈ એ પરથી અંતિમ અવસ્થા એફ સુધી લઈ જવામાં આવે તો ઉષ્માનો જથ્થો ક્યૂ અને કાર્યના મૂલ્ય બરાબર હોય છે, એટલે પ્રક્રિયાના માર્ગ પર આધાર રાખે છે. એટલે પરંતુ
Q माइनस W पर आधार राखतू नथी, परंतु Q माइनस W ए फक्त तंत्रनी प्रारंभिक अवस्था I अने F पर आधार राखे छे। એટલે કે એની વ્યાખ્યા પ્રમાણે U બરાબર ઇક્વલ ટુ P માઇનસ W। એટલે લખો U બરાબર Q માઇનસ W, એટલે W બરાબર P ઇન્ટુ V લખી શકાય, એટલે DU બરાબર DQ માઇનસ P ઇન્ટુ DV, એટલે આવું થશે। હવે દેખો DU બરાબર ઇક્વલ ટુ T ઇન્ટુ DS માઇનસ P ઇન્ટુ DS, હવે DQ બરાબર DT ઇન્ટુ DS મૂકતા એટલે સમીકરણ એક થશે। હવે સમીકરણ એક માં U T અને P, એટલે કે આંતરિક ઉર્જા U, તાપમાન T, P એ S અને V પર આધાર રાખે છે, એટલે કે S અને V, S એન્ટ્રોપી S અને દબાણ કદ V ના મૂલ્યમાં ફેરફાર થાય તો U, T અને P ના મૂલ્યમાં પણ ફેરફાર થશે। હવે એન્થાલ્પીના ફેરફાર પ્રમાણે DU બરાબર DU પ્લસ P ઇન્ટુ DV પ્લસ V ઇન્ટુ DP ઇક્વલ ટુ DQ બરાબર V ઇન્ટુ DP, એટલે DQ બરાબર U પ્લસ P ઇન્ટુ DV મૂકતા એટલે DH બરાબર T ઇન્ટુ DS પ્લસ V ઇન્ટુ DP, એટલે કે DH T V, એટલે કે એન્થાલ્પી H, તાપમાન T, કદ વી એ એન્ટ્રોપી S અને P પર આધાર રાખે છે, એટલે કે S અને P એન્ટ્રોપી S અને દબાણ Pમાં ફેરફાર થાય તો H, T અને Vમાં ફેરફાર થશે। એમ્બ્લોઝ વિધેયના ફેરફાર નીચે પ્રમાણે છે DF ઇક્વલ ટુ DU માઇનસ T ઇન્ટુ DS માઇનસ S ઇન્ટુ DV। સમીકરણ નંબર 3, સમીકરણ 1 પરથી DU ઇક્વલ ટુ T ઇન્ટુ DS માઇનસ P ઇન્ટુ DV ઇક્વલ ટુ -P ઇન્ટુ DV ઇક્વલ ટુ DU માઇનસ P ઇન્ટુ DS। સમીકરણ નંબર 4, સમીકરણ 3 અને 4 માં કિંમત મૂકતા, સમીકરણ 3 ની કિંમત સમીકરણ 4 માં મૂકતા એટલે આવું થશે DF ઇક્વલ ટુ -P ઇન્ટુ DV પ્લસ S ઇન્ટુ DT, એટલે DF ઇક્વલ ટુ, એટલે પ્લસ વાળું આગળ લખી દો, એટલે DF ઇક્વલ ટુ SDT P ઇન્ટુ DV। સમીકરણ નંબર 5, હવે F S અને P, એમ્બ્લોઝ વિધેય F, એન્ટ્રોપી S, દબાણ P એ બધા તાપમાન T પર આધાર રાખે છે, એટલે કે તાપમાન T અને કદ V વધે તો એમ્બ્લોઝ વિધેય F, એન્ટ્રોપી S અને દબાણ Pમાં ફેરફાર થાય છે। ગિબ્સ વિધેયના ફેરફાર નીચે પ્રમાણે છે DG ઇક્વલ ટુ DH માઇનસ T ઇન્ટુ DS માઇનસ S ઇન્ટુ DT। સમીકરણ નંબર 6, સમીકરણ 2 પરથી DH ઇક્વલ ટુ T ઇન્ટુ DS પ્લસ P ઇન્ટુ DP, એટલે આમાં કિંમત મૂકતા DH ઇક્વલ ટુ માઇનસ T ઇન્ટુ DS ઇક્વલ ટુ V ઇન્ટુ DP, એટલે V ઇન્ટુ DPને કરતા બનાવતા સમીકરણ 7 ની કિંમત મૂકતા DG ઇક્વલ ટુ V ઇન્ટુ DP માઇનસ S ઇન્ટુ DT। સમીકરણ 8 એ જી ગિબ્સ વિધેય, જી S એન્ટ્રોપી, V એ તાપમાન T અને V પર આધાર રાખે છે, એટલે કે તાપમાન T અને દબાણ Pમાં ફેરફાર થાય તો ગિબ્સ વિધેય જી, એન્ટ્રોપી S અને Vમાં ફેરફાર થશે। આમ સમીકરણ 1, 2, 5, 8 એ દર્શાવેલા જુદા જુદા વિધેયના પૂર્ણ વિકલન સ્વરૂપ સમીકરણ છે। હવે DZ ઇક્વલ ટુ M ઇન્ટુ DX પ્લસ N ઇન્ટુ DY ને મળતા
આવે છે. તેથી સમીકરણ એમનું વાયની સાપેક્ષે અને એમ એનનું એક્સની સાપેક્ષે અંતઃસ્થ વિકલન કરતાં ડેલ એમ બાય ડેલ વાય ઇન્ટુ એક્સ ઇક્વલ ટુ ડેલ સ્ક્વેર ઝેડ અપન ડેલ એક્સ ઇન્ટુ ડેલ વાય ઇક્વલ અને ડેલ એન અપન ડેલ એક્સ ઇન્ટુ વાય ઇક્વલ ટુ ડેલ ડેલ સ્ક્વેર ઝેડ અપન ડેલ એક્સ ઇન્ટુ ડેલ વાય એટલે બંનેને સરખાવતા લાવું થશે. ડેલ એમ અપન ડેલ વાય ઇન્ટુ એક્સ ઇક્વલ ટુ ડેલ એન અપન ડેલ એક્સ ઇન્ટુ વાય. આ શરત પ્રમાણે સમીકરણ એકનો ઉપયોગ કરતા સમીકરણ એક પરથી એટલે ડીયુ ઇક્વલ ટુ ટી ડી એસ માઇનસ પી ઇન્ટુ ડીવી એટલે કરતા બનાવું સમીકરણ આ પ્રમાણે એમ ડેલ એમ બાય ડેલ વાય ઇન્ટુ એક્સ ઇક્વલ ટુ ડેલ એન ઇન્ટુ ડેલ એક્સ ને સરખાવ તો લાવ થશે. દેખો ડી ટી બાય ડીવી ઇન્ટુ એસ ઇક્વલ ટુ માઇનસ ડી પી બાય ઇન્ટુ ડી એસ ઇન્ટુ વી આવું થશે સમીકરણ. સમીકરણ બે પરથી ડીએચ ઇક્વલ ટુ એસ ડીટી એસ ઇન્ટુ ડીટી ઇન્ટુ વી ઇન્ટુ ડીટી ના શરત પ્રમાણે ડેલ ડીટી બાય ડેલ પી ઇક્વલ ટુ ઇન્ટુ ડેલ ટી અપન ડેલ પી ઇન્ટુ એસ ઇક્વલ ટુ ડેલ વી અપન ડેલ એસ ઇન્ટુ પી સમીકરણ નંબર 10. સમીકરણ 5 પરથી ડીએફ ઇક્વલ ટુ એસ ડીટી માઇનસ પી ઇન્ટુ ડીવી સમીકરણ 11. હવે સમીકરણ આઠ પરથી ડેલ એસ અપન ડેલ પી ટી ઇક્વલ ટુ માઇનસ ડેલ વી અપન ડેલ ટી સમીકરણ નંબર 12 કહીશું. આમ સમીકરણ 9 સમીકરણ 10 સમીકરણ 11 સમીકરણ 12 એ મેક્સવેલ વિધેયના સમીકરણો કહે છે.